દેશ વિદેશમાં વસતા મારા વાળા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે મારે તમને એવી વાત કરવી છે કે જે વાતનો તમે સપનામાં પણ વિચાર નહીં કર્યો હોય. કદાચ તમે તમારા બાળકને નારાજ કરશો, કદાચ તમે તમારી પત્નીને નારાજ કરશો તો એને તમે મનાવી શકશો, પણ એક માના પેટમાં પોઢનારા, એક માનું ધાવણ ધાવનારા અને એક માના ખોડામાં રમનારા એવા ભાઈનું જો તમે દિલ દુભાવશો તો એને ક્યારેય તમે નહીં મનાવી શકશો. મિત્રો, તમારા વાલા ભાઈનું એક વખત દિલ ફાટી જશે, એ દિલને સાધવાનું મશીન આ દુનિયામાં આજ સુધી શોધાયું નથી અને ભવિષ્યમાં શોધાશે નહીં. ઇતિહાસના પાણા એની સાક્ષી પૂરે કે આવા ત્રણ ભાઈ હતા, બરબાદ થઈ ગયા. કારણ કે એમને એમના ભાઈનો તિરસ્કાર કર્યો, એમના એમના ભાઈનું દિલ દુખ્યું. નંબર એક, રામાયણનો પ્રસંગ, વાલી અને સુગ્રીવ. વાલીએ પોતાના નાના ભાઈ સુગ્રીવનું રાજ હડપ કરી લીધું, એની પત્નીને હડપ કરી લીધી. એ સુગ્રીવ રામના સરને ગયો અને રામના સરને ગયા પછી વાલીનું તમામ રાજ ખુલ્લું કરી દીધું અને એ વાલીને રામના હાથે રામના એક પાને રણમાં રંગદોડતો કરી દીધો. એની કિષ્કિંધા નગરી ખલાસ થઈ ગઈ. માટે મહેરબાની કરી અને તમારા સગા ભાઈને કોઈ દિવસ એના દિલને દુભાવશો નહીં. નંબર બે, મહાભારતનો પ્રસંગ, કૌરવો અને પાંડવો. કૌરવોએ પાંડવોનું દિલ દુભ્યું સુદશા થઈ. કૃષ્ણ ભગવાન હસ્તિનાપુરમાં ગયા અને હસ્તિનાપુરમાં જઈને દુર્યોધનને કહ્યું કે દુર્યોધન, અમારે હસ્તિનાપુરનું અડધું રાજ નથી જોઈતું, માત્ર પાંચ ભાઈઓના પાંચ ગામ આપ. ત્યારે દુર્યોધને કહ્યું કે કૃષ્ણ ભગવાન, પાંચ ગામ શું, એક ઘાસના તનખલા જેટલી જગ્યા પણ હું પાંડવોને આપવા માટે તૈયાર નથી. અને ત્યારે કૃષ્ણ ભગવાન પ્રતિજ્ઞા લઈને ઊભા થયા કે દુર્યોધન, હવે યુદ્ધ માટે તૈયાર થઈ જા, યુદ્ધ એ જ કલ્યાણ. અને સાહેબ, કુરુક્ષેત્રના મેદાનની અંદર એ સોએ કૌરવો ખલાસ થઈ ગયા અને હસ્તિનાપુરની ગાદી વેરણ છેરણ થઈ ગઈ. અને બાપ વગર દીકરાઓ વગરના ધૃતરાષ્ટ્રની શું દશા થઈ, ઇતિહાસ આજે એની સાક્ષી પૂરે છે. નંબર ત્રણ, રામાયણનો પ્રસંગ, લંકાપતિ નરેશ. રાવણ જ્યારે મૃત્યુ સૈયા ઉપર સૂતેલો છે અને તે વખતે રામ લક્ષ્મણને એમ કે લક્ષ્મણ, રાવણ મરવા પડ્યો છે, મૃત્યુ સૈયા ઉપર છે, એની પાસે જા અને રાજનીતિના પાઠ શીખી લે. અને તે વખતે લક્ષ્મણે રાવણને એમ પૂછ્યું કે ભગવાન, તમે દુશ્મનની પાસે જવાનું કહો છો? ત્યારે રામે કહ્યું કે લક્ષ્મણ, એ દુશ્મન હતો, જ્યાં સુધી એના હાથમાં હથિયાર હતા ત્યાં સુધી દુશ્મન હતો, એ મૃત્યુ સૈયા ઉપર છે, આજે દુશ્મન નથી. અને લક્ષ્મણ, તું જાણી લે કે આ દુનિયામાં રાવણ જેવો વિદ્વાન અને પંડિત માણસ આજ સુધી જન્મ્યો નથી અને ભવિષ્યમાં જન્મશે નહીં, માટે જલ્દી જા, એનો પ્રાણ નીકળી જાય એ પહેલા એની પાસે રાજનીતિના પાઠ શીખી લે. અને લક્ષ્મણ જાય છે અને બે હાથ જોડીને ઉભો રહે છે. રાવણ પડેલો હોય છે, રાવણને પૂછે છે કે લંકા નરેશ, તમારી આ દશા, યમરાજને બાંધી રાખનાર અને દેવોને ધ્રુજાવનાર એ રાવણ આજે મૃત્યુ સૈયા ઉપર પડેલો છે. ત્યારે રાવણે જે જવાબ આપ્યો એ સાહેબ આપણા બધાએ જીવનમાં વણી લેવા જેવો છે. રાવણે કહ્યું કે લક્ષ્મણ, તું એમ માનતો હોય કે રામે મને હરાવ્યો છે તો એ તારી ભ્રમના ખોટી છે. તાકાત છે રામ મને હરાવે? અરે, ત્રણેય લોકમાં કોઈ મને હરાવે એવો નથી, પણ કાશ મને વિભીષણ જેવો ભાઈ મળ્યો. વિભીષણનો મેં તિરસ્કાર કર્યો, વિભીષણને મેં નારાજ કર્યો, વિભીષણના દિલને મેં દુભ્યું અને એટલા માટે મારી નાભીની અંદર જે મોતનું રાજ છુપાયેલું હતું, મારા મોતનું રાજ, એ રાજ વિભીષણે તારા ભાઈ રામ આગળ ખુલ્લું કરી દીધું અને આજે મારી આ દશા થઈ, મોતના મુખની સામે, મોતના મુખમાં આજે મારે ઊભું રહેવું પડ્યું. ત્યારે લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, મને એક વાતનો વસવસો રહે છે મરતા મરતા,
કે કાશ કદાચ મને લક્ષ્મણ તારા જેવો ભાઈ મળ્યો હોત, તો આ દુનિયામાં કોઈની તાકાત નથી, ત્રણે લોકમાં કોઈની તાકાત નથી કે લંકા નરેશનો વાળ વાંકો કરી શકત. અને તું એમ માનતો હોય કે આ રામની જીત છે? ના, રામની જીત નથી, રામની પાસે લક્ષ્મણ જેવો ભાઈ હતો એટલે રામની જીત થઈ છે. અને મેં વિભીષણને દૂર ફેંકી દીધો એટલે વિભીષણ મારા મોતનું કારણ બન્યું છે. એટલે યાદ રાખજે કે રામની સાથે જ્યાં સુધી લક્ષ્મણ છે ત્યાં સુધી ત્રણે લોકમાં રામને કોઈ હરાવી શકે એવી કોઈની તાકાત નથી. એટલે મિત્રો, મારે એટલું જ કહેવાનું કે જે ભાઈને હાથમાં હાથ પકડી અને તમે મોટા થયા, ચાલતા શીખ્યા, આંગળી પકડીને જે ભાઈની સાથે એક થારીમાં બેઠીને એટલું જૂઠું ખાધું તમે, એ ભાઈના દિલને કોઈ દિવસ દુભવશો નહીં, નહીતર તો આ ત્રણ જણની જે દશા થઈ એવી દશા તમારી થશે. એટલે મારે એટલું જ કહેવાનું કે મિત્રો, તમારા બધા ભાઈઓ વચ્ચે, બધા ભાઈઓ ભાઈઓની વચ્ચે રામ અને લક્ષ્મણ જેવો પ્રેમ અમર રહે અને કાયમ માટે એવો પ્રેમ રહેશે તો તમારું ઘર સ્વર્ગથી સુંદર થઈ જશે. માટે મહેરબાની કરી બે હાથ જોડીને મારી વિનંતી છે કે મિત્રો, તમારો ભાઈ ગમે એવો હોય પણ કોઈ દિવસ ભાઈના દિલને દુભવશો નહીં, નહીતર તો સાહેબ એનું પરિણામ શું આવશે એ કોઈ નક્કી નથી. રામ અને લક્ષ્મણ જેવો પ્રેમ કાયમ તમારા ભાઈઓ માટે રહે એ જ આ મનહરભાઈની હૃદયથી પરમપિતા પરમાત્માને પ્રાર્થના. આવતી વખતે બીજી આવી વાત લઈને ફરી મળીશું. ત્યાં સુધી મનહર પટેલના જય ભારત, જય હિન્દ.